હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સામે શેર કરવાની છું શરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌવાની રેસીપી. શરદ પૂનમની રાતે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે છે અને તે દિવસે ચંદ્ર ધરતીથી એકદમ નજીક હોય છે અને ચંદ્ર તેનું તેજ ધરતી ઉપર પાથરે છે અને દૂધ પૌવા ચંદ્રનું તેજ સૌથી વધારે આકર્ષે છે. એટલે જ આ દિવસે આપણે રાતે દૂધ પૌવા બનાવીને તેની ઉપર કોઈ કાણાવાળું વાસણ અથવા કોટનનું સફેદ કપડું બાંધીને આપણે આખી રાત ચંદ્રના તેજ નીચે રાખીએ છીએ અને સવારે તે પૌવા ખાઈએ છીએ. તે પૌવા ખાવાથી આપણે આખું વર્ષ નિરોગી રહીએ છીએ. તો શરદ પૂનમના દિવસે ખાસ આપણે દૂધ પૌવા તો ખાવા જ જોઈએ. તો ચલો આપણી એકદમ હેલ્ધી અને ટેસ્ટી દૂધ પૌવાની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં દૂધ પૌવા બનાવવા માટે એક કડાઈમાં 2 ચમચી તળિયે પાણી નાખીશું અને પછી 1/2 લિટર દૂધ ગરમ થવા મૂકી દેશું. કડાઈમાં તળિયે પાણી નાખવાથી દૂધ નીચે બેસશે નહીં. દૂધ આપણે ફૂલ ક્રીમવાળું લેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક ઉભરો આવવા દઈશું. દૂધ ગરમ થાય ત્યાં આપણે ફટાફટ પૌવાને ધોઈ લઈએ. તો અહીંયા મેં 1/2 કપ ચોખાના પૌવા લીધા છે તો તેને સારી રીતના પાણીથી ધોઈ લઈએ. પૌવાને ક્યારેય હાથથી દબાવીને ધોવાના નહીં, આ રીતના ઉપરથી પાણી નાખતા જવાનું અને હળવા હાથે ચમચીથી ઉપર નીચે કરીને ધોવાના. ફરી આપણે થોડું પાણી નાખીશું. પૌવા ધોવાઈ જાય એટલે તેને ગરણીમાં કોરા થવા મૂકી દેશું. તો 3-1 મિનિટ જેવું થયું છે, દૂધમાં ઉભરો આવી ગયો છે. તો હવે તેને આપણે હલાવી લઈએ અને સાઈડમાં કે ઉપર મલાઈ જામી હોય તો તેને ચમચા વડે કાઢીને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે 1/4 કપ મિશ્રીને દૂધમાં નાખીશું. મીઠાશ તમે તમારા સ્વાદ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ને મિશ્રીની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો છો. મિશ્રીને આપણે દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ. તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. મિશ્રી દૂધમાં સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો હવે બદામ અને કાજુના ટુકડા કર્યા છે તે આપણે નાખીશું. ડ્રાય ફ્રૂટને તમારે નાખવા ફરજિયાત નથી, તેને તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે દૂધ પૌવાને ફ્લેવરફુલ બનાવવા માટે આપણે 1/2 ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને બધું દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ. તો પછી આપણે પૌવાને ધોઈને કોરા કરવા રાખ્યા હતા તેને દૂધમાં નાખીશું. પૌવાને દૂધમાં ખૂબ જ સારી રીતના મિક્સ કરી લઈએ. પૌવા સરસ ફૂલી જાય અને દૂધ ઘટ થવા લાગે ત્યાં સુધી આપણે દૂધને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પકાવીશું. તો 4-1 મિનિટ જેવું થયું છે અને પૌવા ફૂલીને સરસ રીતના થઈ ગયા છે અને સાથે દૂધ પણ ઘટ થવા લાગ્યું છે. તો દૂધને વધુ ઘટ કરવાનું નથી, કારણ કે દૂધ પૌવા ઠંડા થશે એટલે વધારે ઘટ થશે. તો દૂધ પૌવા સરસ બની ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને દૂધ પૌવાને ઠંડા થવા સાઈડ ઉપર રાખી દઈશું.
20 મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ પૌવા સરસ ઠંડા થઈ ગયા છે અને સાથે ઘટ પણ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો દૂધ પૌવાનું ટેક્સચર. તો હવે આપણે દૂધ પૌવાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો દૂધ પૌવાને આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો આપણે દૂધ પૌવાને એક મોટા વાસણમાં લઈ લઈશું અને તેના ઉપર કાણાવાળું વાસણ કે કોટનનું સફેદ કપડું આપણે બાંધી દઈશું. આ રીતના આપણે કોટનનું કપડું બાંધી દઈશું અને શરદ પૂનમની આખી રાત આપણે અગાસી ઉપર દૂધ પૌવાને રાખી દઈશું અને સવારે આપણે તે દૂધ પૌવાને ખાશું. તો દૂધ પૌવા ખાવા માટે તૈયાર છે. તો એક વખત શરદ પૂનમના દિવસે તમે જરૂર બનાવજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય. જય શ્રી કૃષ્ણ.